મુંબઈના દહીસરના 12 ગર્લ મર્ડર કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મુંબઈની પોલીસે કોલકાતાથી આરોપીને ધરદબોચ્યો. આરોપી અન્ય કોઈ નહીં પરંતુ મૃતક 12 ગર્લનો બોયફ્રેન્ડ સપન રુઈદાસ જ છે, જે 12 ગર્લ રોજીના સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો. તેણે રોજીનાની બ્લેકમેલિંગથી કંટાળીને તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી સપન પરેશ રુઈદાસ અને રોજીના લિવ ઇન રિલેશનશીપમાં હતા. તે વારંવાર આરોપી પાસે રૂપિયાની માંગ કરી હતી હોવાની જાણકારી છે, જેમાં રૂપિયા ન આપવા બદલ તે આરોપીને ધમકી આપતી હતી કે તેની પત્નીને સમગ્ર હકીકત જણાવશે. આવી ધમકીથી કંટાળીને આરોપીએ રોજીનાને મોતને ઘાટ ઉતાર્યો. आरोपी वेस्ट बंगाल से है, यहाँ पे 12 साल से वो यहाँ पे रहता है, रावलपाड़ा एरिया में अभी रहता था. और ये लेडी के साथ उसके कुछ फ्रेंडशिप और रिलेशनशिप कुछ था, और वो जो हमेशा जो है वो लेडी जो है उसको ब्लैकमेल करती थी कि उसके वाइफ को बताएगी या फिर पैसे अगर नहीं दिए तो वाइफ को बताएगी. इस कारण से जो है वो उसने उसका मर्डर किया हुआ है. છે કે થોડા દિવસ અગાઉ દહીસરના એક ફ્લેટમાંથી 12 ગર્લ રોજીનાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર કેસને લઈને તપાસ શરૂ કરતા આરોપી બંગાળ ભાગ્યો હોવાનું સામે આવ્યું, જેમાં પોલીસે કોલકાતા પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી પોલીસે 2 સ્માર્ટફોન, 1.20 લાખ રૂપિયા અને લાખો રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે. तो ये सब चीज़ों का हमने इन्वेस्टिगेशन किया, और इन्वेस्टिगेशन करने के बाद हमको पता चला कि ये इसमें एक शख्स जो है वो इन्वॉल्व है, और उसका हमने टीम भेजी उसके लिए, और उसको हमने वेस्ट बंगाल से अरेस्ट किया है. और यहाँ पे जो है वो ऑफेंस जो है उसने उसको स्ट्रैंगुलेट किया है टॉवेल से, और ऐसा हमने डिटेक्ट किया है, और उसमें आरोपी अरेस्ट किया और मर्डर का गुना भी इसमें रजिस्टर.